હવે જોઈએ બાળકો દાખલા નંબર સાત. દાખલા નંબર સાત શું કીધું છે? જુઓ, સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે નીચેની સંખ્યાઓનો સમાવેશ થાય છે? અને બીજો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે, કઈ પૂર્ણ સંખ્યા આપેલ દશાંશ સંખ્યાની નજીક છે? તો અહીંયા સંખ્યા રેખા દર્શાવેલી છે. હવે પહેલું જુઓ, પહેલું શું છે? જુઓ, 0.8. 0.8, તો આપણે અહીંયા શું લખશું બાળકો કે 0.8 છે એ કેની વચ્ચે છે? તો કે 0.8 એ જુઓ જોઈ 0 અને 1ની વચ્ચે આવેલ છે. 1ની વચ્ચે આવેલ છે. હવે સાથે આપણે બીજું શું જોવાનું? જો અહીંયા પૂર્ણાંક કયો છે? 0, એટલે 0 કરતા મોટી છે અને 1 કરતા નાની છે. હવે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછીનો આંકડો કયો છે? 8. આ 5 કરતા કેવો છે? મોટો. 5 કરતા મોટો છે એટલે કોની નજીક થાય? તો કે બીજી પૂર્ણાંક સંખ્યાની નજીક થાય, એટલે કે 0.8 એ 1ની વધુ નજીક છે. 1ની વધુ નજીક છે. ચાલો બાળકો એવો જ બીજો દાખલો, બી 5.1. તો 5.1 કેની વચ્ચે આવશે બાળકો? તો કે અહીંયા પૂર્ણાંક કોણ છે? 5, એટલે 5 અને 6 ની વચ્ચે. એ 5.1 એ 5 અને 6 ની વચ્ચે આવેલ છે. હવે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કઈ છે? તો કે 1. દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કઈ છે? 1. આ 1 છે 5 કરતા કેવી છે? નાની. 5 કરતા કેવી છે? નાની, એટલે કે તે નાની પૂર્ણાંક સંખ્યાની નજીકની હોય. એટલે 5.1 એ 5ની વધુ નજીક છે. 5ની વધુ નજીક છે. ક્લિયર બાળકો? હવે જુઓ, એવી રીતે 2.6, તો પૂર્ણાંક કોણ છે? 2, એટલે 2 અને 3 ની વચ્ચે છે. દશાંશ ચિહ્ન કયું છે? તો કે પોઈન્ટ પછી કયો આંકડો છે? 6. 5 કરતા મોટો, એટલે કોની નજીક થાય? તો કે 3ની નજીક થાય. એવી જ રીતે અહીંયા જુઓ 6.4, તો આ સંખ્યા કેની બાજુમાં આવે? તો કે 6 અને 7 ની વચ્ચે આવે. 6 અને 7 ની વચ્ચે આવે. સાથે સાથે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કઈ છે? તો કે 0.4 4 છે. કેટલી છે? 4, એટલે 5 કરતા કેવી છે? નાની. તો કેની નજીક થશે? 6 ની નજીક થશે. એવી જ રીતે આ બે દાખલાઓ તમને સરળતાથી આવડે જ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 8. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. તો પેલું શું કીધું છે? 0.2, એટલે 0, 1 અને 2, એટલે અહીંયા કોણ આવશે? 0.2. ત્યારબાદની સંખ્યા છે 1.9, એટલે 1 થી પછી આપણે કેટલા ગણવાના? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે અહીંયા કોણ આવશે? 1.9. પછી 1.1, તો એ સીધી જ અહીંયા 1.1. પછી કોણ છે? 2.5, એટલે 2 પછી 1, 2, 3, 4 અને 5. 2.5. મજા આવે ને બાળકો? આવા દાખલા પૂછાય તો મોજ પડી જાય આપણને, બરોબર ને બાળકો? આવા જ દાખલા પૂછાય તો આપણને મોજ પડી જાય. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 9. આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુ એ બી સી ડી કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે? તો પેલા હું બિંદુ એ લઈશ. બિંદુ એ તો જુઓ 0 ને 1 ની વચ્ચે છે.
પોઈન્ટ એક, પોઈન્ટ બે, પોઈન્ટ ત્રણ, પોઈન્ટ ચાર, પોઈન્ટ પાંચ, પોઈન્ટ છ, પોઈન્ટ સાત અને પોઈન્ટ આઠ. બિંદુ એ એ જીરો અને એકની વચ્ચે છે. આવું તો લખવું જ પડે બાળકો. બિંદુ એ ને સંગત, બિંદુ એ છે કેને સંગત છે, તો કે ઝીરો પોઈન્ટ આઠ ને સંગત, આઠ ને સંગત બિંદુ એ છે, બિંદુ એ છે. ચાલો હવે બિંદુ બી માટે, તો બિંદુ બી છે એ કેની કેની વચ્ચે છે, બિંદુ બી એ બી એક અને બે ની વચ્ચે છે, બિંદુ બી એક અને બે ની વચ્ચે છે. હવે આપણે જોઈએ કે બી ને સંગત સંખ્યા કઈ છે, તો અહીંયા બિંદુ બી છે એટલે એક પોઈન્ટ એક, એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ. એક પોઈન્ટ ત્રણ ને સંગત, ને સંગત બિંદુ બી છે, બિંદુ બી છે. ક્લિયર બાળકો? મજા આવે ને આવા દાખલા ગણવાની. તો હવે સી અને ડી, મને ખબર છે સી અને ડી એ દાખલા તો તમે જાતે કરી લેશો, ફટાફટ થઈ જાય એવા દાખલા છે. હવે એક્ઝામ્પલ નંબર દસ, એમાં એ રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે, સેમીમાં તેની લંબાઈ કેટલી હશે? તો આપણને ખબર જ છે બાળકો કે આપણે શું કરીએ છીએ, તો કે એક મિલીમીટર, મિલીમીટર બરાબર એકના છેદમાં 10 સેન્ટીમીટર. યાદ આવ્યું? આવું આપણે કરેલું છે અગાઉ. હવે આપણે મહત્વનું છે કે રમેશની નોટબુકની લંબાઈ, રમેશની નોટબુકની લંબાઈ કેટલી કીધી છે, તો કે 9 સેમી, 9 સેમી અને 5 મિલીમીટર. તો 9 સેમી એમનેમ રહેશે, 9 સેમી ને અડવાના નથી, પણ વધતા કરી અને 5 મિલીમીટર છે એટલે 5 ગુણ્યા 1 ના છેદમાં 10 એટલા સેમી. મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવતા શીખો જ છો તમે અત્યારે, બરાબર 9 વત્તા 5 ના છેદમાં 10 એટલે, તો કે 0.5 સેમી. એટલે આપણી પાસે જવાબ કેટલો આવ્યો, તો કે 9.5 સેમી, 9.5 સેમી. રમેશની નોટબુકની લંબાઈ કેટલી થઈ? 9.5 સેમી. હવે અહીંયા 65 એમએમ છે ચણાના નાના છોડની ઊંચાઈ. તો મને ખબર છે બાળકો કે એ દાખલો તો તમને સરળતાથી આવડશે, સરળતાથી આવડશે. 6.5 સેન્ટીમીટર આનો જવાબ આવે, પણ એ જવાબ તમારે આ મુજબ ગણવાનો છે. અહીંયા શું લખશું, ચણાના નાના છોડની લંબાઈ બરાબર 65 મીમી, ઉપર આ લખશું 1 મીમી બરાબર 1ના છેદમાં 10 સેમી. ક્લિયર બાળકો? આટલું સરળ છે. હવે ભણવાનું છે આપણે સતાંશ. જો દશાંશ એટલે, દશાંશ એટલે તો કે 1ના છેદમાં 10, 1ના છેદમાં 10 અને સતાંશ એટલે તો કે 1ના છેદમાં 100, 1ના છેદમાં 100. ક્લિયર બાળકો? હવે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું, જો 25 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા હોય
તો 100 વડે ભાગવા પડે, કારણ કે 1 મીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. એટલે આને સાદી ભાષામાં આપણે લખીએ તો શું લખાય? 0.01 મીટર. ક્લિયર બાળકો? આવું એકદમ સરળ છે. જો દશાંશમાં આપણે શું ભણ્યું? 10 ભાગ ભણ્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 ભાગમાં 1 ભાગ આવો કરેલો છે, એટલે આપણે એવું લખતા હતા કે 1/10. હવે આપણે ભણવાનું છે શતાંશ, એટલે કે 100 ભાગમાંથી કેટલા ભાગ છે, 100 ભાગમાંથી કેટલા ભાગ છે. તો અહીંયા જુઓ 100 ખાનાઓ છે, 100 ખાનાઓમાંથી કેટલા ખાનામાં ડાર્ક કરેલું છે? 1, એટલે 1/100, એટલે 0.01. એકદમ સરળ છે બાળકો. શતાંશ એટલે પોઈન્ટ પછીનો બીજો અંક, અને દશાંશ એટલે પોઈન્ટ પછીનો પહેલો અંક. ક્લિયર બાળકો? આવું સરળ જ છે, બહુ અઘરું છે જ નહીં. આપણે માત્ર ને માત્ર અહીંયા માહિતીઓ મેળવીએ છીએ. હવે અહીંયા જુઓ, આ સમજાઈ જશે. અહીંયા કેટલા છે જુઓ? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખાનાઓ આપેલા છે કે જેનો રંગ બદલાવેલો છે. 100 ખાનામાંથી 8 ખાના, એટલે 8/100, 0.08, 0.08. હવે અહીંયા જુઓ, 10, 11, 12, 13, 14 અને 15. તો 15/100 એટલે 0.15. અહીંયા જુઓ જોઈએ, 10, 20, 30, 40 અને 50. તો અહીંયા શું આવશે? તો કે 50/100, 50/100. આ એક મીંડું વયું ગયું, તો અહીંયા વધે 0.5. આ 0.5 લખો કે 0.50 લખો, આ બંને એક જ છે. પછી અહીંયા જુઓ, 92 ચોરસ, જો અહીંયા કેટલા આપેલા છે? 92 ચોરસ આપેલા છે. તો 92/100, 92/100 એટલે શું થશે? તો કે 0.92, 0.92. મજા આવેવા દાખલા છે. ખાલી ચેપ્ટર જ વધારે છે, બાકી દાખલાઓ એકદમ કેવા છે? સરળ છે, એકદમ સરળ છે. હવે હવે જુઓ અહીંયા આ શું છે? 100નું ખાનું 1, એટલે 100, એટલે 100માં 1 લખીએ. દશક વાળા સ્તંભો કેટલા છે? 3, તો દશક તરીકે કોણ લખશું? 3. એકમના અંકો 2, 2. દશાંશ 1 અને શતાંશ કેટલા છે? 5. તો આ સંખ્યાને જુઓ કેવી રીતે લખે. 100 વાળા અંક છે એને 100 વડે ગુણો, એટલે 100 × 100. દશકના અંકને 10 વડે ગુણો એટલે 30. એકમના અંકને 1 વડે ગુણો એટલે 2. દશાંશના અંકને 10 વડે ભાગો અને શતાંશના અંશને 100 વડે ભાગો, એટલે આ જવાબ આપણને મળે છે 132.15. કેટલો છે? 132.15. ક્લિયર બાળકો? આટલું સરળ જ છે હો બાળકો. હવે સ્વાધ્યાય 8.2, આપેલ બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો. તો અહીંયા જુઓ 100 ખાનાઓ છે, 100 ખાના છે, બધાય ભરેલા નથી, બધા ભરેલા નથી, એટલે એકમનો અંક 1 પણ છે નહીં, એટલે અહીંયા શું મૂકી દેશું? 0. હવે જુઓ દશાંશ કેટલા છે? દશાંશ, તો દશાંશ તરીકે 1 અને 2, 2 10-10 વાળા ખાના છે, એટલે અહીંયા આપણે લખશું 2. શતાંશ તરીકે કોણ છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6. કેટલા છે? 6. તો હવે આપણી પાસે સંખ્યા કઈ મળી? તો કે 0, પછી 0.2 અને 6, 0.26. બીજામાં જુઓ, આખે આખું ભરેલું છે, એટલે એકમ 1 છે, એકમ કેટલા છે?
એક દશાંશ કેટલા છે? તો કે એક અને એક બે, બે શું છે? તો કે બે દશાંશ છે. શતાંશ કેટલા છે? તો કે આ ગણશો તમે તો આઠ છે. કેટલા છે? આઠ. તો આ પહેલી સંખ્યા શું થાય? તો કે એકમનો અંક, પછી દશાંશ ચિહ્ન, પછી બે અને આઠ. ક્લિયર બાળકો? સેમ વન, એક, પછી અહીંયા દશાંશ કેટલા છે? તો કે ત્રણ. સતાંશ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. એટલે આપેલ સંખ્યા કઈ મળી આપણને? 1.38. કેટલી મળી? 1.38. ક્લિયર બાળકો? આટલું સરળ છે હો. એક્ઝામ્પલ નંબર ટુ. નીચે આપેલી સ્થાન કિંમતો કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો. તો આપણે એનો પહેલો દાખલો ગણીએ. પહેલા દાખલામાં 100માં કોણ આપ્યું છે? તો કે 0 100. 0, પછી અહીંયા લખાય 100 વત્તા. દશક તરીકે કોણ આપ્યું છે? તો કે 0 દશક વત્તા. એકમ તરીકે કોણ આપેલું છે? 3 એકમ. પછી દશાંશ તરીકે કોણ આપેલું છે? તો કે 2 દશાંશ. પછી શતાંશ તરીકે કોણ આપેલું છે? 5 શતાંશ. અને નવું એવું જુઓ, સહસ્ત્રાંશ. 0 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે શું કરવાનું? તો કે 1000 વડે ભાગવાના. 100 ને આપ્યું છે આપણને 100, તો કેટલા વડે ગુણશું? તો કે 0 ગુણ્યા 100 એટલે 100 વડે ગુણવાના. દશકને તો કે 10 વડે ગુણવાના. એકમને તો કે 1 વડે ગુણવાના. દશાંશને તો કે 1 ના છેદમાં 10 વડે ગુણવાના. સત્તાંશને તો કે 1 ના છેદમાં 100 વડે ગુણવાના. અને સહસ્ત્રાંશ છે એને 1 ના છેદમાં 1000 વડે ગુણવાના. ક્લિયર બાળકો? તો હવે અહીંયાનું મૂલ્ય શું થશે? 0 ગુણ્યા 100 એટલે તો કે 0 0 ગુણ્યા 10 એટલે તો કે 0 વત્તા. 3 ગુણ્યા 1 એટલે તો કે 3 વત્તા. 2 ના છેદમાં 10 એટલે તો કે 0.2 વત્તા. 5 ના છેદમાં 100 એટલે તો કે 0.05. અને 0 ના છેદમાં 1000 એટલે તો કે 0. હવે એનો સરવાળો કરીએ તો આપણને શું મળે? તો કે સાહેબ સંખ્યા મળે 3.250. 3.250. ક્લિયર બાળકો? આટલું સરળ છે. હવે નેક્સ્ટ આપણે એક વિચારીએ. દાખલો કયો ખબર બાળકો? ડી 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 બે સો વત્તા 1 દશક વત્તા 1 એકમ વત્તા 9 દશાંશ વત્તા 0 શતાંશ વત્તા 2 સહસ્ત્રાંશ. આવી જ રીતે બાકીના દાખલાઓ ગણવાના છે બાળકો તમારે. 200 એટલે 2 ગુણ્યા 100. 1 દશક એટલે 1 ગુણ્યા 10. 1 એકમ એટલે 1 ગુણ્યા 1. 9 દશાંશ એટલે 9 ગુણ્યા 1 ના છેદમાં 10. 0 શતાંશ એટલે 0 ગુણ્યા 1 ના છેદમાં 100. અને
सहस्त्रांश એટલે 2 × 1/1000 કેવી સરસ મજાની રકમ આવશે હો બાળકો જબરજસ્ત રકમ આવવાની છે ખાસ કાળજી રાખજો એટલે આપણી પાસે શું આવશે ખબર બાળકો અહીંયા આવ્યા 200 + 10 + 1 હવે જો 0.9 + 0.00 + 0.002 આનો સરવાળો કરીએ તો શું મળે 210 અને 1 11 211 211 પછી પોઈન્ટ પછી 1 9 પછી 1 0 અને 1 2 એટલે 902 211.902 ક્લિયર બાળકો સમજી ગયો દાખલો બરોબર આવો જ દાખલો ગણવાનો છે તમારે મૂંઝાયા વગર હવે શું કીધું નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો તો કોષ્ટક આપણી પાસે તૈયાર છે હવે જુઓ અહીંયા દશાંશ ચિહ્ન પહેલા એક જ અંક છે એટલે એને એકમનો અંક કહેવાય કેટલો આપેલો છે શૂન્ય પછી શું આપેલું છે દશાંશ ચિહ્ન પછીનો અંક એને દશાંશ કહેવાય એ શું આપેલો છે 2 પછી શતાંશ બાકીનું કંઈ આપેલું નથી તો બાકી બધે જ શું આપણે મૂકી દેશું તો કે 0 બાકી બધે જ શું મૂકી દેશું 0 ક્લિયર ચાલો એના પછી એકમનો અંક તો કે 2 એકમનો અંક તો કે 2 પછી દશાંશનો અંક તો કે 0 પછી શતાંશનો અંક તો કે 8 ક્લિયર બાકી બધા જ અંકો કંઈ આપેલા નથી એટલે ત્યાં આપણે શું મૂકી દેવાનું 0 ત્યારબાદ છે 19.7 એટલે દશાંશ ચિહ્ન પહેલાનો અંક છે એને એકમનો અંક કહેવાય એના પછીનો દશકનો તો દશકનો અંક કોણ છે તો કે દશકનો અંક છે 1 દશકનો અંક કોણ છે 1 એકમનો અંક 9 દશાંશનો અંક 6 શતાંશનો અંક 0 બાકી બધાય તો કે 0 ચાલો ત્યારબાદ એકમ દશક 100 100મો અંક કોણ છે તો કે 1 દશકનો અંક તો કે 4 એકમનો અંક તો કે 8 દશાંશનો અંક તો કે 3 શતાંશનો અંક તો કે 2 સહસ્ત્રાંશ તો કે કાંઈ નથી એટલે 0 તો હવે આ એક છે એ તમારે જાતે કરવાનું છે કરી લેશો ને બાળકો 200.812 આ તમારે જાતે કરવાનું છે ચાલો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો તો એમાં આપણે પહેલી રકમથી નહીં ચાલુ કરીએ પણ આપણે રકમ લઈએ છીએ સી બરાબર જો ખાસ ધ્યાન રાખજો બાળકો આ રકમ જ છે અહીંયા બરાબરની નિશાની કરી દઉં રકમ લખી લીધા પછી જો ખાસ કાળજી રાખશું બાળકો કે તમારે અહીંયા શું કરવાનું છે તો કે 7/10 એટલે તો કે 0.7 પહેલાં રકમ લખવાની પછી આ લખવાનું વત્તા 6/100 એટલે તો કે 0.06 વધતા 4/1000 એટલે તો કે 0. દશાંશ ચિહ્ન પછીનો કેટલામો આંકડો તો કે ત્રીજો આંકડો 4 થવો જોઈએ હવે આ બધાનો સરવાળો કરીએ તો શું થાય તો કે 0.764 764 ક્લિયર બાળકો તેવી જ રીતે અહીંયા જુઓ અહીંયા તો આપણને કેટલા આપી દીધા છે 23 વત્તા 2/10 એટલે તો કે 0.2 વત્તા 6/1000 એટલે તો કે 0.006 દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડાઓ થવા જોઈએ 1000 હોય તો 3 હવે એનો સરવાળો કરીએ તો શું થાય તો કે 23 તો પૂર્ણાંક છે એટલે 23 પછી દશાંશ ચિહ્ન પછીનો આંકડો 2 પછીનો આંકડો શું છે તો કે 0.6 23.206
બરોબર બાળકો. હવે તેના પછી આપણે જોઈએ ઈ, આપણે જોઈશું ઈ. એમ ઈમાં શું કીધું જો, અહીંયા શું થશે તો કે 720 વત્તા 5 એટલે શું થાય તો કે 725 વત્તા 9 ના છેદમાં 100 એટલે તો કે 0.09 0.09. હવે એનો સરવાળો કરીએ તો શું થાય તો કે 725.09 725.09. ક્લિયર બાળકો? હવે આપણે દાખલા નંબર 5માં જઈએ છીએ. આપેલા દશાંશને શબ્દોમાં લખો. તો એમાં તો તમારી માસ્ટરી છે બાળકો, માસ્ટરી છે. આને વાંચો જોઈએ, આને આને વાંચો જોઈએ. તો કેમ વંચાય જુઓ, હું વાંચું છું. 0.03 0.03. તો આપણે અહીંયા લખવાનું થાય 0.03. તેવી જ રીતે બી, બી ને હું લખી દઉં. તમારે અહીંયા રકમ લખવાની, પછી લખવાનું શું થાય તો કે 1.20 1.20 અથવા તો 1.20. પણ આપણે એવું નહીં લખીએ, આપણે આમ જ લખશું 1.2 અને પછી આવે છે 0. ક્લિયર? હવે ત્રીજું, ત્રીજું શું છે તો કે 108.108. હવે આપણે જનરલી શું વાંચવાનું છે, 0.56 0.56 108.56. ક્લિયર? તો અહીંયા 10.07 અહીંયા 0.032 0.032. ક્લિયર બાળકો? આવું જ એકદમ છે, એટલે તમને આવડવું જરૂરી છે. હવે એક્ઝામ્પલ નંબર 6 જુઓ, શું કીધું છે. સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે. તો અહીંયા જુઓ 0.06 0.06. તો 0.06 થી આગળ હાલો તો શું થાય 0.10 એટલે 1. અને આગળ જઈએ અહીં 5 4 3 2 1 અને 0 કરીએ તો 0.06 થી છે એ શૂન્યથી મોટી છે, શૂન્યથી મોટી છે. અને 0.1 થી નાની છે, અહીંયા 1 આવી જાય, 1 થી કેવી છે, નાની છે. તો શું લખશું આપણે તો કે આપેલ સંખ્યા 0.06 એ 0 અને 0.1 ની વચ્ચે છે. 0 તેથી 0.06 એ 0 અને 0.1 ની વચ્ચે છે. ક્લિયર બાળકો? હવે બી જો, બી 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 શું છે તો કે 0.45 0.45. તો 45 થી નીચે જાવ તો કે 40 એ 0.40 ને 4 લખાય થી મોટી, અને 45 થી આગળ જાવ તો 50 એટલે 0.5 અને 0.5 થી નાની છે. તેથી 0.45 એ 0.4 અને 0.5 ની વચ્ચે આવે, વચ્ચે છે.
ક્લિયર બાળકો? હવે બાકીની જે રકમો છે એ રકમોમાં હું તમને કહી દઉં, 19 0.19 તો 0.1 થી મોટી અને 0.2 થી નાની, એનો અર્થ કે 1 અને 2ની વચ્ચે, 0.1 અને 0.2ની વચ્ચે. એવી જ રીતે અહીંયા 0.66 તો 0.60 અને 0.70 એટલે 6.6 અને 0.7ની વચ્ચે, 0.92 તો 0.9 0.9 અને 1 1, કાં તો કે અહીંયા 99 પછી 100 કરીએ એટલે અહીંયા 1 આવી જાય, 0.9 અને 1ની વચ્ચે. ક્લિયર? આવું જ છે, આવું જ. એટલે એ દાખલો તમારે જાતે લખવાનો છે, લખવાનું થોડું જાજુ છે બાળકો. એક્ઝામ્પલ નંબર 7, આપેલા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો પહેલા તો અહીંયા આપણને અપૂર્ણાંક આપેલા જ નથી. શું આપેલું છે? તો કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપેલી છે, તો પહેલા આપણે એને અપૂર્ણાંકમાં ફેરવવી પડે. 0.60 એટલે શું થાય બાળકો? તો કે સાહેબ 60 ના છેદમાં 100. ક્લિયર બાળકો? 60 ના છેદમાં 100. આ મીંડું ઉડાડી દો તો બાકી વધે 6 ના છેદમાં 10. હવે તમારે આના અવયવ પાડવાના, અવયવ 3 2 6 અને 5 2 10, આ બે ઉડી ગયા, તો વધુ કોણ? તો કે 3 ના છેદમાં 5. આવા જ દાખલાઓ છે, કેટલા વધ્યા? 3 ના છેદમાં 5. ચાલો બી 0.05, તો શું થાય બાળકો? તો કે સાહેબ 5 ના છેદમાં 100. 5 ના છેદમાં 100. હવે એના અવયવ પાડીએ આપણે, 5 1 5, 20 50 100. 20 50 100, આ 5 ઉડી ગયા, તો જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 20. 1 ના છેદમાં 20. એવો જ દાખલો સી 0.75. 0.75 તો શું થાય બાળકો? તો કે 75 ના છેદમાં 100. 75 ના છેદમાં 100. 75 ના અવયવ, તો કે 25 તેરી 75. 25 તેરી 75. એવા જ અવયવ 100 ના, તો કે સાહેબ 25 ચોકુ 100. 25 ચોકુ 100. આ 25 શું થઈ ગયા? ઉડી ગયા. વધ્યું શું? તો કે 3 ના છેદમાં 4. હવે દાખલા નંબર ડી, દાખલા નંબર ડી શું છે? જુઓ 0.18. 0.18 તો શું થાય? તો કે 18 છેદમાં 100. હવે અવયવ પાડીએ, અવયવ શું થાય? તો કે 9 2 18 થાય, 6 તેરી 18 થાય, પણ અહીંયા તો ખાલી 2 જ ઉડે એમ છે, એટલે 9 2 18 અને 50 ગુણ્યા 2, આ 2 ઉડી ગયા. હવે આમાંથી સામાન્ય 3 નીકળે, પણ આમાંથી 3 નીકળતા નથી, એટલે આપણો જવાબ શું આવ્યો? તો કે 9 ના છેદમાં 50. ક્લિયર? હવે હું એક આ જ દાખલો કરાવીશ, બાકીના તમારે કરવાના. ઈ અને એફ 0.066, તો શું થાય બાળકો? જુઓ 66 છેદમાં કેટલા આવે? તો કે 1 2 3 1000 આવે. કેટલા આવે? 1000. તો 66 ના અવયવ, તો કે 33 ગુણ્યા 2. 33 ગુણ્યા 2. 1000 ના અવયવ, તો કે 500 ગુણ્યા 2. 500 ગુણ્યા 2. આ 2 ઉડી જાય, તો વધે શું? 33 છેદમાં 500. 33 ના અવયવ, તો કે 11 તેરી 33, પણ 11 કે 3 અહીંયા આપેલા છે નહીં, એટલે 500 ના અવયવમાં ક્યાંય 11 કે 3 આવતા નથી, એટલે હવે અવયવ પડશે નહીં. ક્લિયર બાળકો? અહીંયા આપણું 8.2 પણ શું થાય છે? પૂરું થાય છે.